સ્વર કોકિલા લતા મંગેશકરજીનું બાણું વર્ષની વયે દુઃખદ નિધન થયું છે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં તેમણે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા આપણી વચ્ચે હવે નથી રહ્યા કોકિલ કંઠી લતાજી આ સમાચાર સાંભળી સમગ્ર દેશમાં શોખનું મોજું ફરી વળ્યું છે પીએમ મોદી સહિત અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી સુના દેવી લતાજીને જનસાક્ષી ન્યૂઝ પરિવાર તરફથી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ આપણી વચ્ચે નથી રહ્યા કોકિલ કંઠી સ્વર ધરાવતા લતા મંગેશકરજી તેમના નિધનના સમાચાર સાંભળી આખા દેશમાં શોકનો માહોલ છવાયો છે જાણે દેશને એક આઘાત જેવો લાગ્યો છે બાણું વર્ષની વયમાં લતાજીનું નિધન થયું છે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં છેલ્લા ઓગણત્રીસ દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી તેમને આઈસીયુમાં એડમિટ કરાયા હતા સુરની દેવી લતાજીનો જન્મ વર્ષ ઓગણીસો ઓગણત્રીસમાં ઇન્દોર ખાતે થયો હતો લતાજીએ ઓગણીસો બેતાલીસમાં મરાઠી ગીતથી પોતાની કારકિર્દી શરૂઆત કરી હતી લતાજીએ ત્રીસ ભાષાઓમાં ગીતો ગાયા છે તેઓએ ત્રીસ હજારથી પણ વધુ ગીતો ગાયા છે વર્ષ બે હજાર એકમાં તેમને સર્વોચ્ચ સન્માન ભારત રત્ન થી સન્માનિત કરવામાં આવ્યા હતાભૂષણ અને સૌથી મોટા હતા તેમજ તેમણે ગીતકારમાં આનંદ બક્ષી દ્વારા લખેલા સાતસો થી વધારે ગીતો ગાયા છે પોતાના અવાજથી જાદુ કરનારા લતાજી જેઓ દીદીના નામે પણ ઓળખાતા હતા જ્યારે તેમનું બાણું નિધન થતા સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે પીએમ મોદી સહિત ઘણા લોકોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરી છે જ્યારે સુરણા દેવી લતાજીને જનસાક્ષી ન્યૂઝ પરિવાર તરફથી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ બીરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી